સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામ ખાતે આવેલ કેરવેલ ઇંગ્લિશ સ્કૂલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જુનિયર કેજીથી ધોરણ 8 સુધીના વર્ગો ધરાવતી આ સ્કૂલના ઉદઘાટન તથા ઇનામ વિતરણ સમારોહમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જો આ પ્રસંગે વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નમસ્કાર. આજ કેરવેલ ઇંગ્લિશ સ્કૂલ કરંજ બિલ્ડિંગ ઓપનિંગ અને રિઝલ્ટ ઇનામ વિતરણના કાર્યક્રમ રખા ગયા હતા. ઉસમે કરંજ ગાંવ કે સરપંચ, ડેપ્યુટી સરપંચ ઓર હમારે સભી પેરેન્ટ્સ, અગલ બગલ કે સભી પેરેન્ટ્સ ઓર સભી ગાંવ કે લોગ બહુ બડી સંખ્યામાં યહાં પે ઉપસ્થિત રહા ઓર એ કાર્યક્રમ બચ્ચે કા પ્રોત્સાહિત કરને કા એક હમારા પ્રયાસ રહા હૈ. હર સાલ 12 મહિને કે અંદર જો પઢાઈ કે સાથ સાથ એક્ટિવિટી ઓર પઢાઈ કી જો ફર્સ્ટ ઓર સેકન્ડ રેન્ક મેં જો બચ્ચે આતે હૈ ઉસકો ઇનામ દિયા જાતા હૈ. વહી કાર્યક્રમ મેં સભી લોગ ઉપસ્થિત રહા તે બદલ થેન્ક યુ, આભાર. હું કિશોરભાઈ વાજાણી, સામાજિક અગ્રણી છું. 1991 થી ટીમ અને કરણ જીઆઈડીસીનો મને એક્સપિરિયન્સ છે. આજે કેરવેલ ઇંગ્લિશ સ્કૂલની અંદર મને એક બાળકોને ઇનામ વિતરણ માટે એક મને મહેમાન ગતિનો કાર્યક્રમમાં બોલાવેલો છે. તેની અંદર આ સ્કૂલનું ઓપનિંગ થયું છે. આ સ્કૂલના જે પ્રિન્સિપાલ દીપક સર અને જેને આ વિસ્તારની અંદર દરેક રાજ્યના નોકરિયાત વર્ગના બાળકોને ભણવા માટેની સ્કૂલના આયોજનો કર્યા છે, જેની અંદર દર વર્ષે સારા સારા કાર્યક્રમો કરે છે. છોકરાઓને જેના મા બાપ ન હોય એવા બચ્ચાઓને ફી માફી માટેના સુવિધા આપે છે. અને આ સ્કૂલ બહુ સારું આ વિસ્તારમાં કામ કરે છે. એ બદલ હું દરેક જીઆઈડીસીના વાલીઓનો આભાર માનું છું અને આ સ્કૂલને સારામાં સારો સહકાર આપો એવી મારી નમ્ર વિનંતી છે. બીજું, આ કરંજ ગ્રામ પંચાયતના અંડરમાં આવે છે એટલે આ કરંજ ગ્રામ પંચાયતે બી આ સ્કૂલને સારામાં સારો સહકાર આપવો એક એની ફરજ બની રહી છે. એનું કારણ છે કે કરંજ વિસ્તારની અંદર મારા ખ્યાલથી મોટામાં મોટી લગભગ 1200 થી 1500 ઇન્ડસ્ટ્રીઝ છે. એના કર્મચારીઓના છોકરાઓને દૂર સુધી ભણવા નહીં જવું એટલા માટે અહીંયા એક સારામાં સારી સુવિધા પ્રાપ્ત કરવામાં આવી છે. અને એના વાલીઓને એક મોટું ટેન્શન હલતાય અને છોકરાઓને સારો સહકાર મળે એ બદલ હું એક કરંજ ગ્રામ પંચાયત જે બી રિક્વેસ્ટ કરું છું કે આ સ્કૂલને સારો સહકાર આપે.